નમસ્કાર દોસ્તો, રીપિ ઇ લર્નિંગ હબની અંદર હું આસુદરિયા વિજયભાઈ આપ સૌનું ભવ્ય સ્વાગત કરું છું. આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 8, કુદરતી સંસાધનો. એમાં બે ટોપિક આપણે સમજીએ, જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. ચાલો, પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મોસ્ટ આઈએમપી સવાલ, જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો જણાવો. જમીનનું ધોવાણ થાય છે કઈ રીતે, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. તો કે ભાઈ, જમીનનું ધોવાણ થાય, એક તો ગતિશીલ હવા, ધ્યાન રાખજો, ગતિશીલ હવા અને વહેતા પાણી દ્વારા. અહીંયા તમારે શબ્દ લખવો પડે, વહેતા પાણી દ્વારા. જે પાણી ખાડા ખાબોચિયામાં ભરેલું છે કે નદીમાં ભરેલું છે, તળાવમાં ભરેલું છે, એનાથી જમીનનું ધોવાણ થતું નથી. પણ જે પાણી ગતિશીલ છે, વહેતું પાણી છે, એના દ્વારા જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપરના પડમાં જે પોષક દ્રવ્યો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલાઈ જાય છે, એને કહેવાય છે જમીનનું ધોવાણ. તો હવે આ જમીનનું ધોવાણ થાય એટલે જમીન બિન ઉપજાઉ બને, ખાડા ટેકરાવાળી બને. તો હવે આ જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું, કયા ઉપાયો કરવા? તો કે ભાઈ, જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિ એનું નિયમન કરવું જોઈએ. એકની એક જમીનમાં પશુઓ વારંવાર ચરાવવા માટે જઈએ તો પશુઓના ચાલવાથી પણ જમીનનું ઉપરનું પડ છે ને સખત બની જાય, કઠણ બની જાય. પછી એમાં ખેતી કરવી એ જરા મુશ્કેલ બની જતી હોય છે. પછી સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી ખેતી કરવી. હવે એના માટે તમારે આ ચિત્રને સમજવું પડે કે ભાઈ, આ બાજુ છે એક ક્ષિતિજ છે, આ બાજુ ક્ષિતિજ છે એવું આપણે ધારી લઈએ. તો પાણીનો વેગ આવી રીતે હોય તો એમાં આવી રીતે ચાસ પાડવાના, આડા ચાસ પાડવાના. ગ્રામ્ય વિસ્તારમાં જાઓ એટલે તમને આવા આડા ચાસ પાડેલા જોવા મળે, બરાબર છે? આવી રીતે આડા ચાસ પાડી દેવાના છે. અને પાણીનો વેગ છે એ અહીંયાથી આ બાજુ આવે છે. તો આડા ચાસ પાડેલા હોય એટલે પાણી છે ચાસમાં ભરાઈ ભરાઈને આગળ વધે, તો એને કારણે જમીનનું ધોવાણ થતું નથી. બાકી તો પડતર જમીન હોય એમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ દ્વારા પણ જમીનનું ધોવાણ અટકી શકે છે. પાણીના વેણના ખાડા પડ્યા હોય એટલે આ રીતે પાણી સતત આગળ વધતું હોય તો આ ભાગમાં મોટા ખાડા પડી ગયા હોય તો ત્યાં અહીંયા આડબંધ બનાવી દેવામાં આવે, એક નાનો એવો બંધ બનાવી દેવામાં આવે તો પાણીનો જે ધસમસતો વેગ છે એ વેગ ધીમો પડી જાય અને એ ખાડા ઓછા પડે અને એના દ્વારા જમીનનું ધોવાણ ઓછું થાય છે. પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા જે ખેતર હોય એમાં ઊંડી ખેડ કરવી જોઈએ, ચાસ થોડા ઊંડા પાડવા જોઈએ. તો ચાસની અંદર એ પાણી ભરાયેલું રહેશે અને જે ખેતર છે એ ખેતર ફરતે પાળા કરી લેવા. ખેતર ફરતે મોટા પાળા બનાવવાથી એ ખેતરનું પાણી છે ખેતરમાં જ રહેશે, ખેતરની બહાર નહીં નીકળે, પાણી આગળ નહીં વધે. આપણે આગળ કીધું એમ, પાણી જો ગતિશીલ બને તો જ જમીનનું ધોવાણ થાય છે. પણ ખેતર ફરતે પાળો બનાવી દીધો હોય તો ખેતરનું પાણી ખેતરમાં રહે અને ધીમે ધીમે જમીનમાં ઊંડે ઉતરી જાય તો એના દ્વારા જમીનનું ધોવાણ થતું નથી. પછી ભૂમિ સંરક્ષણ. અચ્છા, આપણે આની પહેલાનો શબ્દ શીખા, જમીન ધોવાણ. જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ, પહેલાં તો આ બંનેની અંદર શું ફરક એ કોન્સેપ્ટ આપણે જરા ક્લિયર કરી લઈએ. ભૂમિ સંરક્ષણ એટલે જે જમીન છે, કુલ જમીન, એને બિન ઉપજાઉ બનતી અટકાવવી, જમીનની ગુણવત્તા જાળવી રાખવી, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી, એને કહેવાય ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું રક્ષણ કરવું. તો ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો કયા? તો ફરી પાછી એની એ જ વાત આવશે
કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, જંગલોનું પ્રમાણ વધારવું. કારણ કે વૃક્ષો છે એ પોતાના મૂળ દ્વારા જમીનને જકડી રાખે છે, પકડી રાખે છે. પછી આગળ ચિત્રની અંદર આપણે જોયું હતું કે સીડીદાર ખેતરો બનાવવા, એટલે કે પગથિયા આકારની ખેતી કરવી, અને પગથિયા આકારની ખેતી દ્વારા પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. કોતર ધોવાણ અટકાવવા, નદી ઉપર બંધ બનાવવા, કે ભાઈ નદીની આજુબાજુ જે નદીના કિનારા હોય, નદી કાંઠા હોય, એ નદીના કિનારામાં ઊંડી ઊંડી ભેખડો હોય, મોટા ખાડા પડી જતા હોય, બખોલ થઈ જતી હોય, તો એને કહેવાય છે કોતર. એ કોતર ધોવાણ અટકાવવું હોય તો નદી ઉપર નાના મોટા બંધ બનાવી દેવા, એને ચેકડેમ કહી શકાય, બોરી બંધ કહી શકાય, આડબંધ કહી શકાય. આવા નાના નાના બંધો બનાવી અને નદીના પાણીનો જે ધસમસતો વેગ છે એ વેગને આપણે ધીમો પાડી દઈએ તો પણ એ જમીનનું ધોવાણ ઘણું બધું અટકાવી શકાય, ઘટાડી શકાય. અને નદીની આજુબાજુના જે કિનારાના વિસ્તારો છે એ કિનારાના વિસ્તારોની અંદર વધુ વધુ વૃક્ષારોપણ કરવું, તો એના દ્વારા પણ જમીનનું ધોવાણ છે એ અટકાવી શકાય છે. હવે રણની નજીકના ક્ષેત્રોમાં જે વાતા પવનો હોય એને રોકવા માટે રણની ધાર ઉપર વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. એના માટે શબ્દ છે રક્ષક મેખલા. રણની જે સરહદ છે એ સરહદ ઉપર હારબંધ વૃક્ષો વાવી દેવા, એને કહેવાય છે રક્ષક મેખલા. તો વૃક્ષો છે એ પવનની ગતિને ધીમી પાડશે, વૃક્ષો પવનની ગતિને ધીમી પાડશે, એટલે પવનની સાથે જે રેતી કે માટી ઉડીને આગળ વધે છે વધતી અટકી જશે, અને એ રીતે પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય. પછી નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી દેવા, કે જે નદીમાં વધારે પૂર આવતું હોય, વધારે પાણી આવતું હોય, તો એક નદીનું પાણી બીજી નદીમાં ઠાલવી શકાય. નર્મદાનું પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવ્યું છે, તો આવી રીતે નદીના પાણીનું સ્થળાંતર કરી અને પૂરની શક્યતા ઓછી કરી શકાય. પૂર ઓછું આવશે તો જમીનનું ધોવાણ ઓછું થશે. અતિચરાણ છે એને નિયંત્રણમાં લઈ લેવું, એકની એક જમીનમાં વારંવાર પશુઓ ચરાવવા નહીં, અને ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, આગળ ચિત્રની અંદર મેં તમને બતાવ્યું હતું. તો આવી રીતે અલગ અલગ ઉપાયો દ્વારા જમીનનું ધોવાણ છે અટકાવી શકાય અને ભૂમિ સંરક્ષણ થઈ શકે અને જમીનની જે ફળદ્રુપતા છે જળવાઈ રહેશે. હવે આ પાઠમાંથી નકશા પૂર્તિ પણ આપણને પૂછાય છે, તો એના માટે હું તમને ક્લિયર કટ કરી દઉં કે કાંપની જમીન છે એના માટે તમે અહીંયા ઉત્તર પ્રદેશ જ યાદ રાખો, બીજા બધા રાજ્ય ભૂલી જાઓ. ઉત્તર પ્રદેશ એટલે બારમાસી નદીઓનો પ્રદેશ, એટલે કાંપની જમીન સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં. રાતી જમીન એના માટે તમે અહીંયા પૂર્વ ભારતમાં કોઈ પણ રાજ્ય બતાવી શકો. આ બોર્ડ તરફથી તમને નકશો મળશે, એ નકશો આવી રીતે રાજ્યની બોર્ડર બતાવેલો હશે, એટલે તમે પૂર્વ ભારતની અંદર રાતી જમીન આરામથી બતાવી શકો. કદાચ બે રાજ્યમાં બતાવી દો તો પણ ચાલશે. કાળી જમીન છે એના માટે આખે આખું મહારાષ્ટ્ર રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્યમાં ગમે ત્યાં બતાવો કાળી જમીન. લેટેરાઇટ જમીન છે એના માટે પશ્ચિમ ઘાટની આ પશ્ચિમ બાજુ યાદ રાખો. રણ પ્રકારની જમીન હોય કે પહાડી જમીન હોય એના માટે આપણું આ જમ્મુ અને કાશ્મીર છે એમાં બતાવી દો. રણ પ્રકારની જમીન અહીંયા રાજસ્થાનમાં બતાવી દો. તો જે મહત્વના રાજ્યો છે એટલું જ ધ્યાન રાખો, બીજે બધે બતાવવાની જરૂર નથી. તો આવી રીતે આપણી નકશા પૂરતી ક્લિયર થાય. ગુડ બાય, થેન્ક યુ.